શ્રેષ્ઠ જ્ઞાન છે. એટલે આ ભગવાન સ્વામિનારાયણની વિચારધારા, એ ભગવાન સ્વામિનારાયણની વિચારધારાને વર્ષો સુધી સંતોએ બહુ નાના રૂપમાં માનવ સમાજને શિક્ષણ આપવા માટેના યોગ્ય પ્રયાસો કર્યા છે. પણ કેવી રીતે કે માનવ કોઈ નાનું ગામડું હોય, કોઈ મોટું શહેર સિટી હોય, તો એ ગામડામાં સંતો જતા 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના સંતો ત્યાં રોકાય. પછી એ વખતે તો પરિસ્થિતિ બધી નબળી હતી લોકોની, એટલે શું સંતો ગામને આ ઝાંપો હોય, ત્યાં તળાવ હોય તો તળાવના કિનારે વૃક્ષ નીચે ઉતારો કરે ત્યાં રોકાય. પછી મુમુક્ષુ કોઈ આવે તો એને 2-5 ભગવાનની વાતો કરે, એના જીવન વિકાસ માટેની વાતો કરે, પછી એના બાળકોને ધીમે ધીમે નજીક લે અને સંતો પોતે શિક્ષણ આપતા અને એને આદર્શ વિચારો આપતા, એને શિક્ષણ આપતા, પછી એ સમયે સમયમાં પણ સંતોએ શિક્ષણનું પણ પ્રવર્તન કર્યું કે વડીલોને પણ પોતે કાંઈક થોડુંક વાંચી શકે, કાંઈક કોઈનો પત્ર આવે તો વાંચી શકે, પોતે થોડુંક લખી શકે, આટલું થોડું ઘણું પણ શિક્ષણ સંતોએ પોતે જાતે આવ્યું. એટલે આ સંપ્રદાયમાં ગુરુકુલની સ્થાપના તો ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ સંપ્રદાયની સ્થાપના એમના ગુરુ રામાનંદ સ્વામી કર્યા, પછી આનો જ્યારે વિકાસ ભગવાન સ્વામિનારાયણ કર્યો, ત્યારથી ધીમે ધીમે થોડું થોડું આ પ્રવર્તન ચાલતું હતું, પણ બહુ નાના રૂપમાં ચાલતું. પછી એ નાના રૂપમાં ચાલતા 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 રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલ છે અને એના સ્થાપક શાસ્ત્રી સ્વામી ધર્મજીવન સ્વામી છે. મૂળ જૂનાગઢ મંદિરમાં રહેતા અને એમને આ શિક્ષાપત્રના આધારે, સંતોના આધારે પહેલા શબ્દો થયેલા અને રાજકોટમાં એમને ગુરુકુલની સ્થાપના કરી. અને એ રાજકોટની ગુરુકુલની સ્થાપના કર્યા પછી લોકોને એમ થયું કે આનાથી માનવ સમાજ બહુ સંસ્કૃત બનશે, બહુ સમૃદ્ધ બનશે. એટલે ધીમે ધીમે પછી જે સંતો પાસે જેટલી શક્તિ હતી તો એ બધા સંતોએ પોતપોતાની રીતે ગુરુકુળની સ્થાપના કરી અને આપણા દેશના બાળકોને સારો એવો સંસ્કૃત બનાવવા માટે પછી પોતપોતાની રીતે જુદા જુદા ક્ષેત્રોમાં ગુરુકુળની સ્થાપના સંતોએ કરી અને ધીમે ધીમે પછી એનો વિકાસ બધો વ્યાપક હતો. ગુરુકુળોની સ્થાપનામાં મૂળ સંદર્ભમાં ભગવાન સ્વામિનારાયણના વિચારધારો શિક્ષાપત્રીમાં બહુ ગંભીર આશયો આપે છે. આપા ગુરુકુળને કેટલા વર્ષો થયું? આ ગુરુકુલની અમે સ્થાપના કરી એને અમારે 6 વર્ષ પૂર્ણ થયા અને 7મું વર્ષ ચાલે છે. અને 6 વર્ષ અમને જમીન આપી ત્યાર પછી અમે 2 વર્ષ પછી બાંધકામ શરૂ કર્યું અને ગુરુકુળને શરૂ કર્યું, સ્થાપના કરી અને 6 વર્ષ પૂર્ણ કરીને આ 7મું વર્ષ અમારું હોય ગુરુકુળનું ચાલે છે. એટલે ફક્ત અમે આ 6-7 વર્ષમાં આટલો થોડો વિકાસ કર્યો છે. અમારું સંતોન, અમારું સંતોનું યોગદાન છે ને, એ અમારી ભક્તિ, તપસ્યા, સાધના અને સારી રીતે અમારો શ્રમ, અમારું માર્ગદર્શન, આટલું આ ગુરુકુળ વિશે અમારું અત્યારે યોગદાન. અને બાકીનું જે કે આર્થિક યોગદાન છે, એ આર્થિક યોગદાન અમારા જે અનુયાયીઓ હોય, એ બધા અનુયાયીઓ અમારા હરિભક્તોનું આર્થિક યોગદાન છે. એ બધાના સાથ સહકારથી આ ગુરુકુળની સ્થાપના અને વિકાસ બંને થઈ ગયો છે. આપ આ ગુરુકુળને આગળને આગળ વધારી રહ્યા છો, તે માટે હું શું કરું છું? એના માટે મુખ્ય અમારું લક્ષ્ય છે બાળક એજ્યુકેશનમાં સારો એવો આદર્શ અને સમૃદ્ધ બને. પછી બાળકમાં રહેલી સુષુપ્તિ અવસ્થામાં રહેલી એની અનેક પ્રકારની જે શક્તિઓ પરમાત્માએ આપી છે, ઉર્જા શક્તિ, તે શક્તિનો વિકાસ થાય એ વિકાસના અર્થે વિવિધ પ્રકારની અમે અંતર્ગત બધી પ્રવૃત્તિ કરી છે. મુખ્ય છે અમારે શિક્ષણ એજ્યુકેશનની અને એના અંતર્ગત પ્રવૃત્તિઓ છે બધી ઘણી બધી અમે એમાં, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું માધ્યમ હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક પ્રકારના બીજા બાળકોને સારી એવી પ્રેરણા મળે અને સમાજમાં અનેક પ્રકારની બદલીઓ હોય, તે બદલીઓ દૂર થાય એવા હેતુને લક્ષ્યમાં રાખીને એવા રૂપકો હોય, કંઈ રાસ હોય
કે પછી એક પાત્રી અભિનય હોય, પછી યોગાસન હોય તો બાળકોને તાયમને માટે યોગાસનનો પણ અભ્યાસ આપવામાં આવે, પછી બાળકને સારો એવો સંગીતનો રસ હોય તો સંગીતનું પણ એને શિક્ષણ આપવામાં આવે છે સંતોના માધ્યમ દ્વારા, શિક્ષકોના માધ્યમ દ્વારા. એમ અનેક પ્રકારની વિવિધ જે બાળકને જેમાં એને રસ હોય અને એનામાં જે શક્તિ પડી હોય તો એ શક્તિનો વિકાસ થાય એના માટે રમત ગમતમાં બીજા ત્રીજામાં ઘણા બધા અમારા આ ગુરુકુલના વિદ્યાર્થીઓ ભાગ લઈ અને પોતાની શક્તિનો દિન પ્રતિદિન વિકાસ કરે છે. એટલે મુખ્ય અમારો હેતુ એ છે કે બાળકમાં રહેલી સુષુપ્તિ અવસ્થામાં પડેલી એની શક્તિઓ, એ શક્તિઓ અતિશય વિકાસને પામે દિન પ્રતિદિન, બાળક બહુ સમૃદ્ધ બને અને બાળકમાં સર્વાંગી રીતે એને જ્ઞાન થાય અને અહીંયા અભ્યાસ કર્યા પછી બાળક કોઈ પણ જગ્યાએ જાય તો એને અટવાય નહીં, કોઈ જગ્યાએ ક્યાંય મૂંઝાય નહીં. માનો કે એને દેશ વિદેશ જવું હોય અભ્યાસ કરવા માટે, કોઈ એને કદાચ આગળ મોટા સિટીમાં કોલેજોમાં એને કદાચ અભ્યાસ કરવા માટે જવું હોય મોટા સિટીમાં, તો બાળક જો સર્વાંગી રીતે જો એ બાળક સમૃદ્ધ બીનો હોય અને સર્વાંગી રીતે જો એને નોલેજ પ્રાપ્ત થયું હોય તો એ બાળક ગમે ત્યાં પોતે પોતાના જીવનનો વિકાસ સાધી શકે. એટલે મુખ્ય હેતુ તો અમારો આ એજ્યુકેશનની સાથે રાખી અને બાળકના જીવનનો વિકાસ સાધવા માટેનો અને બાળકને દિન પ્રતિદિન સમૃદ્ધ અને આદર્શ બનાવવા માટેનો વિચારધારા છે. મૂળી મંદિરને 175 વર્ષ થયા અને મૂળી મંદિરની સ્થાપના અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી કરી સંત થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામીએ સ્થાપના આ મૂળી મંદિરની કરી. ભગવાન સહજાનંદ સ્વામીએ આજ્ઞા કરી કે તમે આ પ્રદેશમાં એક મંદિર બાંધો અને એ મંદિર જો હશે તો એના યોગે કરીને ઘણો સમાજ ત્યાં એકત્રિત થશે તો એ સમાજને સારા વિચારો આપી અને સંસ્કૃત બનાવી અને મંદિરની પાછળ કોઈ કેવળ ભક્તિ જ કરવી એવો કોઈ હેતુ નથી હોતો અને એમાં સર્વાંગી માનવ સમાજનો વિકાસ થતો હોય છે. એટલે ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞાથી અમારા ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીએ મૂળી મંદિરની સ્થાપના કરી અને એમના અનુયાયી રામાભાઈ કરીને રાજા દરબાર હતા, એ દરબારે એમને જમીન આપી, સંપત્તિ આપી, બીજો બધો એમને જેટલો હતો તેટલો સહયોગ આપ્યો અને એ મૂળી મંદિરની સ્થાપના એવી રીતે કરવામાં આવી છે. આપણા મૂળી મંદિરનું કામકાજ આપ કેટલા વર્ષો થયો હતો, આપને કેટલા વર્ષ થયા મંદિરમાં? મેં દીક્ષા લીધી અને મારે 30 વર્ષ મૂળી મંદિરમાં હું 11 વર્ષ રહ્યો અને મૂળી મંદિરમાં 11 વર્ષ રહ્યો એ દરમિયાન મૂળી મંદિરમાં મેં તપસ્યા અને સાધના ભક્તિ કરી અને શારીરિક જેટલી થાય એટલી સેવા કરી, બાકી વહીવટ ક્ષેત્રે તો બીજા બધા સંતો જે તે સમયના મંત હોય એ બધું સંભાળતા હોય છે. અમારે શું છે કે સંપ્રદાયમાં વિવિધ પ્રકારના બધા મંદિરોમાં વહીવટ ક્ષેત્રે બધા સંતોને જુદા જુદા ફાળવા હોય એટલે એને મહંત તરીકે તો ઓળખે અને વહીવટ ટોટલી એ બધો કરતા હોય આવી રીતે બધી